ફ્લાવર બટાકાનું શાક એક અલગ સ્ટાઇલમાં બનાવીને બતાવી રહી છું. એ માટે અહીંયા મેં કઢાઈમાં થોડું વધારે તેલ લીધું છે. એમાં પછી આપણે આ રીતે બટાકા અને ફ્લાવરને થોડા મોટા કાપીને થોડું વધારે તેલ લઈને શેલો ફ્રાય, એટલે જેવું થોડું બટાકા અને તમારા ફ્લાવર ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે તમારે કાઢી લેવાના છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને આપણે ફ્લાવર અને બટાકાને એક બાઉલમાં કાઢી લઈશું. ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને કાઢી લેવાના છે. હવે જો તમને એવું લાગે કે તેલ વધારે છે તો તમારે ઓછું કરી લેવાનું. અહીંયા મારું તેલ બરાબર છે. હવે આપણે એમાં એક ટીસ્પૂન જીરું નાખીશું, હાફ ટીસ્પૂન હિંગ નાખીશું, એક મરચાંના આ રીતે ટુકડા કરીને નાખવાના છે, અને બે ચમચા આદું અને લસણની પેસ્ટ નાખીશું. પેસ્ટ નાખ્યા બાદ આપણે એને 2-3 મિનિટ માટે સાતરી લેવાની છે. પછીથી આપણે એમાં 2 ટામેટાની આ રીતે પ્યુરી કરીને નાખવાની છે. ટામેટું નાખ્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરીને 2-3 મિનિટ માટે સાતરી લેવાનું છે. હવે ટામેટામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે એમાં મસાલા નાખીશું. હાફ ટીસ્પૂન હળદર નાખીશું, 1-1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5-2 ચમચું લાલ મરચું પાવડર નાખવાનું છે, અને 1/4 ચમચો ગરમ મસાલો. હવે મસાલા નાખ્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે સાતરી લઈશું. બે મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આપણે બટાકા અને ફ્લાવર જે શેલો ફ્રાય કરીને બાજુ પર મૂક્યા છે એમાં મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. શાકને તમારે 3-5 મિનિટ માટે આ રીતે કવર કરીને રાખવાનું છે. વચ્ચે વચ્ચે તમને જોઈએ તે શાકને હલાવીને તમે જોઈ શકો છો. 2-3 મિનિટ બાદ આપણે ફરીથી એકવાર મિક્સ કરીશું. શાકનો કલર કેટલો જોરદાર લાગે છે ને મિત્રો. હવે આપણે એમાં થોડું પાણી નાખીશું. શાક તમારે સૂકું જ કરવાનું છે, પણ શાકને થોડું કૂક થવા માટે પાણી નાખવું પડશે. પાણી નાખ્યા બાદ આપણે એને ફરીથી કવર કરીને એક ફરીથી 3-5 મિનિટ માટે રહેવા દઈશું. મિત્રો હવે આપણે કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું આપણું શાક ચડ્યું છે કે નહીં. વાવ, સરસ મજાનું ફ્લાવર બટાકાનું શાક મિત્રો ખાવા માટે તૈયાર થઈ ગયું છે. તમારે આ રીતે ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો ફ્લાવર અને બટાકા બેઉ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું. સરસ મજાનું ફ્લાવર બટાકાનું સૂકું શાક મિત્રો ખાવા માટે તૈયાર છે. આ શાક તમે ગરમા ગરમ ફૂલકા જોડે સર્વ કરજો, ખાવાની તમને ઘણી મજા પડી જશે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.